સુરેન્દ્રનગર ખાતે ત્રીજા રાજપૂત મહિલા અધિવેશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 13 જિલ્લાની મહિલા કમિટીઓ જોડાઈ હતી, ત્યારે 5000 રાજપૂતાણીઓ મહાકુંભ દ્વારા સગાઈ તૂટવાના છૂટાછેડા તથા આંતરજ્ઞાતીય લગ્નો જેવા સામાજિક મુદ્દાઓને આવરી સમાધાન પંચની રચના કરવામાં આવી હતી, જેમાં હિઝ હાઈનેસ રાશેશ્વરી રાજલક્ષ્મી દેવી ઓફ જેસલમેર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં રાજપૂત સમાજની જે થોડી ઘણી સમસ્યા દિવસે ને દિવસે વધતી રહે છે, તેના એક નિરાકરણ માટે અને એ સમસ્યાને અટકાવવા માટે થઈ અને અમારા રાજપૂતાણી ગુજરાતભરમાંથી અહીંયા પધાર્યા છે. આજે રાજપૂતાણી મહા અધિવેશનનું આયોજન કર્યું છે, જેમાં ખાસ કરીને સમાજની સમસ્યા, છૂટાછેડા, સગાઈ તૂટવાના બનાવો, દીકરી બાના રીમેરેજ થવા અથવા તો બીજી જ્ઞાતિમાં લગ્ન થવા, એ રાજપૂત સમાજને થોડું કલંકરૂપ છે, છતાં એ દિવસે દિવસે વધતા રહ્યા છે, એટલે એને અટકાવવા માટે થઈ અને અમારા સાચા રાજપૂતી સંસ્કૃતિ અને સંસ્કારના જતન માટે અમે આજે ગુજરાતભરમાંથી 3000 બહેનો ઉમટ્યા છીએ, જે અમારી ખરેખર યુવા સંઘની ખૂબ સારી સફળતા છે. તેનો બધો જ શ્રેય અમારા મહિલા સંઘના દરેકે દરેક જિલ્લાની કમિટીના કાર્યકરોને જાય છે. આ અમે રાજપૂતાણીમાં અધિવેશનમાં બે મહત્ત્વના મુદ્દાનો ઉલ્લેખ કર્યો છે, જેમાં રાજપૂતાણી રત્ન તરીકે અમે ગુજરાતના નહીં પણ ફક્ત સુરેન્દ્રનગર જિલ્લાના જ 11 બહેનોને રાજપૂતાણી રત્ન તરીકે એવોર્ડ આપી સન્માન કરવાના છે, જે બહેનો સંયુક્ત કુટુંબમાં રહી સાસુ સસરાની 25 વર્ષ સેવા કરી ખૂબ સારું સમર્પણ આપ્યું હોય છે, તેવા 11 બહેનોનું સન્માન કરવાનું છે અને એક સમાધાન પંચની શરૂઆત કરવાની છે, જેથી કરી સમાજની એક કોઈપણ નાની મોટી સમસ્યાનો હલ થઈ શકે એના માટે સમાધાન પંચની પણ અમે શરૂઆત કરી અને આજે જાહેર કરવાના છીએ. આ મુખ્ય ઉદ્દેશથી અમે આજે અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ તરફથી ત્રીજું રાજપૂતાણી મહા અધિવેશનનું આયોજન કર્યું છે. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. હાલમાં અત્યારે 3 મહિનો